સવારમાં કેવો મસ્ત તડકો નીકળો છે જુઓ. ટ્રેન જાય અમારે અહીંયા જ છે ટ્રેન નો પાતો આખો દિવસ નીકળતી હોય. બધાને સવારમાં ચકલી ને કબૂતર ને એનો અવાજ આવે, અમારે કાગડા નો જ અવાજ આવતો હોય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છે, મજામાં? અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને હું મારી માટે ને જય માટે હવે નાસ્તો બનાવીશ. તો ચાલો પહેલા તો દૂધની કોથળી આવી હશે લઈ લો. અમે બાર ઠેલી રાખીએ તો સવાર દૂધમાં આપી જાય. સવાર દૂધની કોથળી અમે નાખી જાય. સારું, તો જય વયા ગયા ઓફિસે. એને નાસ્તો નતો કરવાની ઈચ્છા આવી કે મારે ખાલી ચા જ પીવો, તો પછી એની માટે ને મારી માટે મેં ચા બનાવ્યો અને મેં નાસ્તો તો એ કરી લીધો. હવે હું મારું બધું કામ પતાવીશ. કોલ કરવાનો કહેતા હતા, એક બે વાર કોલ કરીશ. જો કે ઓફિસ હોય ત્યારે મને કોલ કરે જ તે એક બે વાર કે શું કરસ શું નહીં. સારું, તે મજા આવે, બીજું શું. હવે હું મારું બધું કામ કરીશ, પછી કામ ઘરનું કરીને પછી રસોઈ બનાવી નાખીશ એની માટે અને મારી માટે. ત્યાં સુધી બપોરે જમવા આવશે, પછી અમે જમશું. તો હવે એ બપોરે આવે ત્યાં સુધીમાં હું મારું બધું કામ ઘરનું કરી નાખું ને રસોઈ બનાવી નાખું. સારું, તો ચાલો ત્યાં સુધી બાય બાય. આજે મને દાળ ફ્રાય ને જીરા રાઈસ બનાવવાનો વિચાર આવ્યો કે એ બનાવું ચાલો ને, કેમ કે અહીંયા આવીને મેં એ ટ્રાય નથી કરી બનાવવાની. બધું મોસ્ટ ઓફ તો ઘરે હતી ત્યારે મમ્મી બનાવતા ને હું જોતી, એ બનાવતા ત્યારે હું જોતી કેવી રીતે બનાવે ને એમ. તો હવે આજે હું ટ્રાય કરું મારા હાથે કેવું થાય, મમ્મી જેવું થાય કે નહીં એમ. સારું, તો ચાલો હું એ રેસીપી તમને બતાવીશ. પાંચ દાળ ભેગી કરીને બનાવાય ને દાળ, આની બહુ મસ્ત ટેસ્ટી થાય. તમે બી ટ્રાય કરજો આ પાંચ દાળ ભેગી કરીને બનાવવાની. આને કઈ દાળ કહેવાય? પંચ દાળ. હા, પંચ દાળ કહેવાય. અને પાંચ દાળ ભેગી કરીને થાય ને એને. હું હમણાં સ્ટાર બજારમાં ગઈ હતી ત્યાં લઈ આવી હતી. મેં કીધું ટ્રાય કરીશ ખાવામાં કેવીક લાગે, બધા બહુ વખાણે. તો સારું, તો આનાથી હું આજે દાળ ફ્રાય બનાવીશ. તો આ એને એટલી એમાં બેને દાળ જોશે. હવે હું આને થોડીક વાર કામ પતાવી નાખું ત્યાં સુધી પલાળી નાખું, પછી કુકરમાં બાફવા મૂકીશ. તો સારું, તો આને હું પલાળી નાખું થોડીક વાર. હવે ભાત પણ પલાળી દો અત્યારે જ. બાસમતી ભાત અત્યારે હતા નહીં, હવે કોલમ ભાતમાં હલવી લેશું. તો આ ભાત બી અત્યારે પલાળી દઉં, ત્યાં સુધી કામ બધું પતાવી નાખું. હેલો મિત્રો, તો હું હવે કામ કરીને ફ્રી થઈ ગઈ છું. બધું કામ પતી ગયું, 11 વાગી ગયા છે. તો હવે રસોઈ બનાવીશ, દાળ ફ્રાય જીરા રાઈસ. હવે શું બીજું સાઈડમાં શું બનાવવું જોઈએ, કદાચ તો જઈને ભાવી જ જશે એટલે ચાલશે. તો સારું, તો ચાલો આગળ વ્લોગમાં જોડાઈ રહેજો. આપણે બનાવીએ દાળ ફ્રાય જીરા રાઈસ. આપણી દાળ મસ્ત પલળી ગઈ છે, તમે જોઈ શકો છો. 2 ગ્લાસ પાણી નાખી દીધું છે. હવે એમાં થોડીક હળદર, થોડુંક મીઠું અને તેલનો ટીપું નાખી દઈશ. તમે
ઘીમાં બનાવતા હોય તો ઘીનું ટીપું નાખી દેજો. સારું, તો હું આમાં પછી 5-6 સીટી થવા દઈશ તો મસ્ત બફાઈ જાય. કુકર મૂકી દીધું છે, હવે 5-6 સીટી થાય ત્યાં સુધીમાં હું બધું વઘારમાં શું શું નાખવું એ બધું રેડી કરી લો. ડુંગળી ટમેટાનું કટિંગ કરી લો, ત્યાં સુધીમાં સીટી થઈ જાય 4-5, એટલે બફાઈ જશે મસ્ત. જોઈ શકો છો તમે, દાળ મસ્ત બફાઈ ગઈ. મેં 4 સીટી થવા દીધી હતી, કેમ કે મેં વહેલી સવારે પલાળી દીધી હતી ને, એટલે મસ્ત બફાઈ ગઈ 4 સીટીમાં જ. હવે આ વઘાર માટે કટિંગનું બધું રેડી છે. ડુંગળી, ટમેટું, મરચું, લીમડો, તો જ લીમડો તો હું બધામાં નાખું, બધા શાકમાં નાખું, કેમ કે એનાથી મને એમ લાગે આમ ટેસ્ટ વધુ સારો આવે છે, ખાવામાં મસ્ત લાગે છે. તમે બી ટ્રાય કરો, બાકી જે ન નાખતા હોય એની મરજી, બાકી ટ્રાય કરજો લીમડો નાખીને પણ. સારું, તો હવે આપણે એનો વઘાર કરીશું. ગરમ થઈ ગયું છે તેલ, હવે એમાં રાઈ નાખીશ. જીરું, પછી હિંગ નાખી, પેલા લીમડો નાખી દઈશ, પછી તજ નાખી દઉં અને મરચી કટ કરેલી નાખી દઈશ, પછી એમાં ડુંગળી નાખી દઈશ. ડુંગળી થોડી લાલ જે થઈ જાય એટલે પછી એમાં મસાલા બધા પહેલા તો નાખી. ડુંગળી લાલ જેવી થઈ ગઈ, હવે એમાં નાખીશ મીઠું સ્વાદ અનુસાર. મારે જેટલી દાળ છે એટલું મેં મીઠું નાખ્યું છે. ધાણા જીરું નાખીશ, બ્લેક પાવડર નાખીશ. બ્લેક પાવડર હું બધામાં મરીનો નાખું છું, શાકમાં પણ નાખું છું, તમે ટ્રાય કરજો બહુ મસ્ત લાગશે. હળદર નાખી દઈશ અને સ્વાદ અનુસાર તમે જેવું તીખું ખાવ એવું ચટણી નાખી દઈશ. લાલ મરચું હવે એને મિક્સ કરી લઈ. હવે ટમેટા નાખી દઈશ, ટમેટા જ્યાં સુધી પાંચ મિનિટ સુધી આવી રીતના પકવીશ. સારું, તો ટમેટા થઈ ગયા, હવે એમાં દાળ નાખી દઈશ. હવે સરખું બધું મિક્સ કરી દઈશ ને પછી થોડીક વાર દાળને પકવવા દઈશ. ધીમા ગેસે હવે થોડીક વાર પકવવા દઈશ. સારું, તો આપણી દાળ હવે રેડી છે, તમે જોઈ શકો છો. હવે આને હું તડકો આપી દઈશ ત્યારે ગેસ બંધ કરી દઉં. હવે હું એને તડકો આપીશ ઘીમાં. વઘાર તેલમાં કર્યો હતો પણ મેં કીધું ટ્રાય કરું ઘીમાં, હવે તડકો આપું, કેવીક લાગે ટેસ્ટ કરીને તમને કહીશ. હવે એમાં મેં ઘી ગરમ થાય એટલે હું એમાં મરચું નાખી દઈશ. લાલ મરચું નાખી દીધું, હવે મિક્સ કરી નાખી.
તૈયાર છે આપણી પંચરત્ન દાળ ફ્રાય. ઘીમાં તડકો આપ્યો, હવે ટેસ્ટ કરીને બધાને કહીશ કેવી બની એમ. હવે આપણે બનાવશું જીરા રાઈસ. હવે આપણે બનાવશું જીરા રાઈસ. ભાત મેં સવાર પલાળ્યા હતા, મસ્ત બળી ગયા છે. કુકરમાં મેં તેલ મૂક્યું છે, ગરમ થઈ ગયું છે. હવે હું એમાં નાખીશ જીરું. હવે નાખી દઈશ. હવે હું એમાં નાખીશ થોડુંક મીઠું. હવે એમાં હું કુકર બંધ કરી દઈશ. કુકર બંધ કરીને એક સીટી થવા દઈશ, પછી બતાવું કેવા થયા મારા જીરા રાઈસ. તો ચાલો મિત્રો, રેડી છે જીરા રાઈસ. જુઓ, એક જ સીટી થવા દીધું, મસ્ત થઈ ગયું. હવે ટેસ્ટ કરીને જોશું. ઘીના તેલના તડકા લગાવ્યો, અલગ ટ્રાય કરી રહ્યા છે. ટેસ્ટ કરીને જોશું હવે કેવું બન્યું. ફાઇનલી જમવાનું બની ગયું, દાળ ફ્રાય, જીરા રાઈસ, થોડીક રોટલી બનાવી છે અને છાશ તો હોય જ કમ્પલસરી. હવે જમીને જઈને હું ટ્રાય કરશું કેવું બન્યું. જઈના રિવ્યૂ મેન તો હું તમને જણાવીશ કે એને કેવું લાગ્યું જીરા રાઈસ ને દાળ ફ્રાય. સારું, તો ચાલો મિત્રો. એને બહુ લેટ થાય છે, જમી લીધું એણે. જઈ કહેતા તો જાઉં દાળ ફ્રાય ને કેવું લાગ્યું? બહુ મસ્ત હતા, થોડા ટેસ્ટી ટેસ્ટી વધારે હતા. જાના મેં પૂછ્યું દાળ ફ્રાય કેવી લાગી, તો એ કે એટલે આમી કે સિમ્પલ દાળ ટાઈપ હતી, આમ થોડુંક એટલે આમ વધારે દાળ ફ્રાય જેવું એમ ઓવર લાગતું નતું ને, આમ સિમ્પલ ટાઈપ લાગતું હતું. પણ તોય આમ મારા તરફથી તો 10 out of 10 જ હતા, એટલે હું ખોટા વખાણ ન કરતી. પણ આમ મને તો સારું લાગ્યું, એને એ સારી લાગી, પણ એ કે થોડીક આમ સિમ્પલ દાળ જેવું લાગતું હતું. પણ તો એ કે ઓવરઓલ તો મસ્ત હતી દાળ ફ્રાય ને જીરા રાઈસ, પણ થોડુંક સિમ્પલ લાગ્યું એને. પણ હેલો, મને એવું લાગે મારી મહેનત બધી પાણીમાં ગઈ. પણ કાંઈ વાંધો નહીં, એને આમ થોડું તો એણે જમી લીધું ને એને સારી લાગી એમ તો. હાઈ લો, બીજું શું, નેક્સ્ટ ટાઈમ હવે હું થોડીક વધુ દાળ ફ્રાય જેવું લાગે એવી રીતના બનાવીશ. સારું, તો ચાલો મિત્રો, અમારો વ્લોગ જેને ગમ્યો હોય તે લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ કરજો અને આ રેસીપી પણ ટ્રાય કરજો. જો તમને દાળ ફ્રાય જેવું લાગ્યું હોય તો મને કહેજો, બાકી પછી હું પણ મારી રીતના ચેન્જ કરી નાખીશ, કંઈક એડ કરી દઈશ એમાં બીજું એક્સ્ટ્રા. બાકી તમે પણ ટ્રાય કરજો અને કહેજો મને કોમેન્ટમાં કે દાળ ફ્રાય લાગે છે કે સિમ્પલ દાળ લાગે છે. તો કંઈ નહીં, સારું, તો ચાલો મિત્રો, બાય બાય. જઈ તો વહી ગયા છે હવે, એટલે હું હવે બીજું કંઈક કરીશ. મારું કામ જે ઘરનું પડ્યું છે એ બધું કરીશ. એને બહુ આજે લેટ થતું હતું તો પછી મેં જમતા હતા ત્યારનો વિડીયો ના બનાવ્યો, એટલે મેં કીધું હવે કંઈ વાંધો નહીં, આજે અહીંયા જ એડ કરી દઉં છું વ્લોગ મારો.